ઠાકોરે વાવ ભાવર અને સુઈગામ તમામ કોંગ્રેસના સમર્થકો તમામ જનતાને પધારવા જોડાવા માટે આહવાન કર્યું છે. તારીખ 15 નવેમ્બર 2022 ના દિવસે ગેનીબેન ઠાકોર ઢોલ નગારા સાથે સુઈગામ પ્રાંત કચેરી ખાતે ભરશે કોંગ્રેસ પક્ષનું ઉમેદવાર પત્ર. હજી તો કોઈ પક્ષે ઉમેદવાર જાહેર નહીં કર્યા અને વાવ વિધાનસભાના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર ભરશે ફોર્મ. લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે કે હજુ કોઈ પક્ષે ઉમેદવાર જાહેર નહીં કર્યા અને વાવ વિધાનસભાના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર ભરશે ઉમેદવારી પત્ર. જય નડેશ્વરી. આપ સૌ વાવ બાબર સોઈગામ આજુબાજુના તમામ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો વડીલો યુવાન ભાઈઓ આમ મતદારોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તારીખ 15/11/2022 રોજ સોઈગામ મુકામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવાની તારીખ નક્કી કરવામાં આવેલી છે. આપ સૌ વાજતે ગાજતે મોટી સંખ્યામાં સવારે 9 થી 10 વાગ્યાના ગાળામાં સોઈગામ મુકામે જે તો અમારું પોતાનું ગામની અંદર સાધનની વ્યવસ્થા આવે, રિક્ષા હોય, છકડો હોય, ટ્રેક્ટર હોય, ડાલુ હોય, હોન્ડા હોય, જે પણ આ તમારી પાસે વૈકલ્પ છે એ વૈકલ્પ લઈ અને ત્યાં પધારવા માટે આપ સૌને જાહેર આમંત્રણ આપું છું. આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારા સેવક તરીકે 5 વર્ષ તમારા સારા માઠો પ્રસંગ હોય, ગામની અંદર આવવાનું થતું હોય તો કાયમી તમારા વચ્ચે રહીશું. તો તમે એક દિવસ તમારી બેન દીકરીના સમર્થનમાં આવી હજારોની સંખ્યામાં સોઈગામ મુકામે પધારવા મારું ભાવભીનું આમંત્રણ છે. જેમ દિવાળીની ઉજવણી હોય, ધાર્મિક પ્રસંગોની ઉજવણી હોય, એમ આ લોકશાહીના પર્વની ઉજવણી છે. અને લોકશાહીના પર્વની ઉજવણી હોય ત્યારે તો વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સોઈગામ મુકામે વધારી અને મને સમર્થનમાં આપણો સહયોગ આપશો એ વિનંતી સાથે ફરી આપ સૌ તારીખ 15/11/2022 રોજ મોટી સંખ્યામાં સોઈગામ મુકામે વધારો એવી બે હાથ જોડીને આપ સૌને વિનંતી.